વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીસર બાયોલોજી. હવે લાસ્ટ ટાઈમ આપણે પોલિસેકેરાઇડ અને ન્યુક્લિક એસિડ વિશેની માહિતી આપણે લીધી હતી. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રોટીન, પ્રોટીનની સંરચના. તો આપણને બધાને ખબર છે કે પ્રોટીન છે ને એ એક પ્રકારનો વિષમ પોલિમર છે. હવે આ આપણને બધાને ખબર છે. સૌથી પહેલી વાત તો એ એક વખત આપણે તાજો કરી જઈએ કે વિષમ પોલિમર એટલે શું થાય. તો કે આ પ્રોટીન છે એની અંદર એક કરતા વધુ પ્રકારના મોનોમર આવેલા હોય, બરોબર. એક કરતા વધુ મોનોમર તો નહીં પણ વધુ પ્રકારના મોનોમર, એટલે વધુ પ્રકારના મોનોમર આવેલા હોય. અને વધુ પ્રકારના મોનોમર આવેલા હોય એટલે આને કહેવામાં આવે છે વિષમ પોલિમર. હવે પ્રશ્ન એવો થાય કે આની અંદર મોનોમર તરીકે શું હોય? તો મોનોમર તરીકે પ્રોટીનની અંદર આવેલા હોય છે એમિનો એસિડ. મતલબ પ્રોટીન છે એ બીજું કાંઈ નથી, એમિનો એસિડની એક પ્રકારની શૃંખલા છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે આ પ્રોટીનની રચના ભણવી હોય તો કઈ રીતે અભ્યાસ કરાય? તો અણુઓની રચના છે ને કોઈ પણ હોય, કદાચ કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી, એની અંદર કોઈ પણ અણુ વિશે તમે અભ્યાસ કરતા હોઈએ તો ટેક્સ્ટબુકમાં એક શબ્દ આપ્યો છે કે અણુઓની રચનાનો અર્થ, કોઈ પણ અણુ છે એની રચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં માં જુદો જુદો થાય. આવું લખ્યું છે, જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો થાય એટલે શું થાય? તો અહીંયા છે ને આપણે થોડીક એવી અલગ અલગ બ્રાન્ચીસ વિશેનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલું આમાં આપ્યું છે અકાર્બનિક રસાયણશાસ્ત્ર. અકાર્બનિક રસાયણશાસ્ત્ર એટલે ઇનઓર્ગેનિક. ત્યાર પછી બીજું આપ્યું છે કાર્બનિક રસાયણશાસ્ત્ર. કાર્બનિક રસાયણશાસ્ત્ર. ત્યાર પછી ત્રીજું આપ્યું છે આપણને, એ આપ્યું છે ભૌતિક શાસ્ત્ર. ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સ. એન્ડ ધેન ચોથું આપ્યું છે જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી. હવે સૌથી પહેલી વાત તો એ કે આપણે છે ને પહેલાં તો આપણને ટાઇટલ ખબર હોવી જોઈએ. અહીંયા શું કીધું છે? તો કે અણુઓની રચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં કેવો હોય છે? તો કે જુદો જુદો. હવે જો એક એક્ઝામ્પલ તમને આપું કે અકાર્બનિક રસાયણશાસ્ત્ર છે એની અંદર તમારે કોઈ પણ અણુ છે ને એ દર્શાવવું હોય ને તો તમે શેના વડે દર્શાવી શકો? તો કે એનું આણ્વીય સૂત્ર, આના વડે દર્શાવી શકાય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે NaCl, બરાબર, સોડિયમ ક્લોરાઇડ, મીઠું. તો મીઠું તમે છે ને ડ્રો નથી કરતા, એનું અણુ સૂત્ર લખો છો. એવું જ કહું મેગ્નેશિયમ ક્લોરાઇડ, MgCl2. તો અહીંયા તમે કોઈ ડ્રો નથી કરતા, તમે શું કરો છો? તો કે એનું આણ્વીય સૂત્ર તમે લખો છો. પછી બીજું એક્ઝામ્પલ આપો કે ધારો કે તમે કોઈ પણ કાર્બનિક રસાયણશાસ્ત્ર છે એની અંદર તમે અભ્યાસ કરતા હોઈએ તો એ કાર્બનિક રસાયણશાસ્ત્ર છે ને એની અંદર કોઈ પણ અણુ છે એની દ્વિપરિમાણીય રચના કેના વિશે સમજાવવામાં આવે છે? તો કોઈ પણ અણુને રજૂ કરવું હોય તો દ્વિપરિમાણીય રચના. અને એની અંદર ફોર એક્ઝામ્પલ બેન્ઝીન. હું તમને એમ કહું કે બેન્ઝીન વિશે તમારે વર્ણન કરવાનું છે. તો જ્યારે અહીંયા આપણે NaCl વિશે વર્ણન કર્યું તો NaClનું સૂત્ર લખ્યું હતું. મેગ્નેશિયમ ક્લોરાઇડ કીધું હતું તો MgCl2 સૂત્ર લખ્યું હતું. આપણે સ્ટ્રક્ચર નહોતું ડ્રો કર્યું.
પણ જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત આવતી હોય ને ત્યારે આપણે બેન્ઝીન છે તો બેન્ઝીનનું અણુસૂત્ર નહીં લખીએ. આપણે શું કરશું તો કે બેન્ઝીનનું દ્વિપરિમાણીય સ્ટ્રક્ચર એટલે એની ડાયાગ્રામ આપણે ડ્રો કરશું, બરાબર. અને અહીંયા આપણે આ ડ્રો કરશું બેન્ઝીન. પછી કોઈ પણ ભૌતિક રસાયણશાસ્ત્ર હોય તો એમાં આપણે કોઈ પણ પદાર્થને વર્ણવવો હોય ને તો તેનું ત્રિપરિમાણીય સ્ટ્રક્ચર દોરવું પડે, બરાબર. એટલે એની ત્રિપરિમાણીય રચના વિશેનો અભ્યાસ કરવો પડે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કોઈ પ્રિઝમ છે તો એ પ્રિઝમ તમે આ રીતે તો ડ્રો કરો જ છો, આ દ્વિપરિમાણીય થયું. પણ એને ત્રિપરિમાણીય રીતે ડ્રો કરવો હોય તો આ ટાઈપે તમે ડ્રો કરો, બરાબર. એટલે આ છે ને આખું થ્રી ડી સ્ટ્રક્ચર આની અંદર બને, બરાબર. અને રહી વાત જીવવિજ્ઞાનની, તો જીવવિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રકારનો તમારે અણુ દર્શાવવો હોય તો એની અંદર ચાર સ્તરની અંદર દર્શાવવો પડે. હવે પ્રશ્ન થાય ચાર સ્તર એટલે શું થાય? તો પ્રોટીન છે ને, પ્રોટીન એની રચના છે ને એ આપણે આ ચાર સ્તરની અંદર ભણવાની છે. તો ચાર સ્તરની અંદર સૌથી પહેલા આપણે અભ્યાસ કરવાનો છે પ્રાથમિક રચના અથવા તો પ્રાથમિક સ્તર. એટલે હું અહીંયા એવું લખું છું પ્રાથમિક સ્તર અથવા તો પ્રાથમિક રચના. હવે આની અંદર શું છે તો કે પ્રાથમિક રચના એટલે શું થાય? તો કે કોઈ પણ એમિનો એસિડની આ શૃંખલા છે. ધારો કે આ કોઈ પણ એમિનો એસિડની શૃંખલા છે. આ પેલો એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ છે, આ ત્રીજો એમિનો એસિડ છે, આ ચોથો છે, આ પાંચમો છે. એટલે ઇન શોર્ટ છે ને આ જે રચના રહી ને એને બીજું કાંઈ નહીં, એને કહેવાય શું? તો કે પ્રોટીન જ કહેવાય. અને એ પ્રોટીનની અંદર અહીંયા આ એમિનો એસિડ છે, એની વચ્ચે એક બંધ હોય છે જેને કહેવામાં આવે છે પેપ્ટાઇડ બંધ. શું કહેવામાં આવે છે? તો કે પેપ્ટાઇડ બંધ. પ્રાથમિક સ્તર એટલે શું થાય? તો કોઈ પણ પ્રોટીનની અંદર પ્રથમ એમિનો એસિડ કયો છે, ત્યાર પછી દ્વિતીય એમિનો એસિડ કયો છે, બરાબર. આના વિશેની જે માહિતી છે ને એ લેવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? તો કે પ્રાથમિક સ્તર. હવે જો તમે જસ્ટ એવું ઇમેજિન કરો કે અહીંયા આપણે છે ને આ શું ડ્રો કર્યું, તો કે એમિનો એસિડ એક રેખા સ્વરૂપે છે, બરાબર, રેખા સ્વરૂપે. એટલે હું અહીંયા એક કલર ચેન્જ કરીને હાઈલાઈટ કરું છું. તેમાં આ છે ને આ જે રહ્યો એ પ્રથમ એમિનો એસિડ કહેવાય, બરાબર. આ જે રહ્યો ને આ પ્રથમ એમિનો એસિડ કહેવાય, અને આ જે રહ્યો ને એ કયો એમિનો એસિડ કહેવાય? તો કે છેલ્લો. તો આ જે પ્રથમ એમિનો એસિડ છે ને એને નામ આપવામાં આવે છે એન ટર્મિનલ. શું કહેવાય? તો કે એન ટર્મિનલ. અને જે છેલ્લો એમિનો એસિડ જો ને એને શું કહેવામાં આવે છે? તો કે સી ટર્મિનલ. એકને કહેવાય એન ટર્મિનલ અને એકને કહેવામાં આવે છે સી ટર્મિનલ. તો પેલો એમિનો એસિડ છે એને કહેવાય એન ટર્મિનલ અને એક બીજાને કહેવાય સી ટર્મિનલ. પણ આપણે અહીંયા છે ને કેવી શૃંખલા ધારી? તો કે રેખીય શૃંખલા ધારી. પણ વાસ્તવમાં યાદ રાખજો ખાસ, વાસ્તવમાં પ્રોટીન છે ને એ રેખીય નથી. મતલબ કે આપણે જે અહીંયા અહીંયા આ જે બંધારણ દોર્યું ને એવું નથી પ્રોટીન. તો ખરેખરમાં એ કેવો છે? તો કે એ કુંતલાકાર છે. આવો આવી રીતે કુંતલાકાર છે, બરાબર. એટલે આ જે સ્ટ્રક્ચર છે ને એને કહેવાય કુંતલાકાર બંધારણ. અને આ જે કુંતલાકાર બંધારણ છે ને એ કેવી રચના કહેવાય? તો કે દ્વિતીયક. પણ આ કુંતલાકાર છે ને એમાં ખાસ દિશા એક નક્કી હોવી જોઈએ. આ રીતે ડાયરેક્શન છે, આને આ એની ડાયરેક્શન છે.
કારણ કે આમાં જે ડાયરેક્શન છે ને એને ટેક્સ્ટબુકમાં એક શબ્દ આપ્યો છે, જમણું ભ્રમણ. શું નામ આપ્યું છે? તો કે જમણું ભ્રમણ. હવે આ જે દ્વિતીય બંધારણ થયું, પણ ઘણી વખત એવું બને કે આપણે જે આ જે શૃંખલા ભીણા, આપણે જે આ જે કુંતલાગર શૃંખલા ભીણા, ઘણી વખત પ્રોટીનની શૃંખલા નાની મોટી હોય, તો આની આ શૃંખલા છે ને, બરોબર, પ્રોટીનની આની આ શૃંખલા છે એ પોતાના ને પોતાના ઉપર વીંટળાઈ ગયેલી હોય આવી રીતે. એટલે આ છે ને એક ઊનના ગોળા જેવી રચના થાય, બરોબર. આની અંદર ડાયરેક્શન છે એ નક્કી કરવી જરૂરી છે. આ રીતે આની અંદર આ ડાયરેક્શન આવશે, આ ડાયરેક્શન છે, બરોબર. તો આ જે રહ્યું ને આ સ્ટ્રક્ચર, આને એમ કહેવાય કે ઊનના ગોળા જેવું સ્ટ્રક્ચર. હવે આ તમારે સમજવું હોય ને તો કઈ રીતે સમજે, કે આપણે કોઈ દોરો છે, દોરો એને વીંટીએ ત્યારે એનો આપણે દડીયો બનાવીએ, તો દોરો લાંબો હોય ને તો એક ઉપર જ તે બીજો, બીજા ઉપર ત્રીજો, એવી રીતે એક આખું ગોઠવાય, અને એનાથી જે સ્ટ્રક્ચર થાય ને એને કહેવાય આ એક દડા જેવું સ્ટ્રક્ચર. અને આને છે ને આની તૃતીય સંરચના કહેવામાં આવે છે. કેવી સંરચના કહેવામાં આવે છે? તો કે તૃતીય. અને આ જે તૃતીય રચના છે ને એ પ્રોટીનની અંદર કોઈ પણ પ્રકારની જૈવિક પ્રક્રિયા કરવી હોય ને, કેવી પ્રક્રિયા? તો કે જૈવિક પ્રક્રિયા કરવા માટે જરૂરી છે. હવે અહીંયા કેવું છે? તો અહીંયા આપણે એવું કીધું કે ઊનના ગોળા જેવું સ્ટ્રક્ચર થયું, આને તૃતીયક આપણે નામ આપ્યું, બરોબર. આ ઊનના ગોળા જેવું સ્ટ્રક્ચર છે એને આપણે તૃતીયક નામ આપ્યું. પણ ઘણી વખત એવું થાય કે અહીંયા તો જો અહીંયા છે, ત્યાર પછી અહીંયા છે, આ બંનેની અંદર એક પ્રકારની જ પોલીપેપ્ટાઇડ હતી, એક પ્રકારની પોલીપેપ્ટાઇડ. પણ ધારો કે આ એક ઊનનો ગોળો છે, આમાં નામાં હું બીજા પ્રકારની પોલીપેપ્ટાઇડ વીટું આવી રીતે, પછી એમાં ને એમાં ત્રીજા પ્રકારની વીટું, આજે અલગ અલગ કલર જ કરું છું, આ ત્રીજા પ્રકારની વીટું, એવી ચોથા પ્રકારની વીટું, તો એનાથી જે બંધારણ થાય ને એને કેવું બંધારણ કહેવાય? ચતુર્થક બંધારણ. અને આ જે ચતુર્થક બંધારણ છે ને એ પ્રોટીનના સ્થાપત્ય ને રજૂ કરે, પ્રોટીનના સ્થાપત્યને રજૂ કરે. હવે આ ચતુર્થ બંધારણવાળું પ્રોટીન છે ને એની અંદર આપણે એક્ઝામ્પલ લેવું હોય ને તો આની અંદર એક્ઝામ્પલ લેવામાં આવે છે હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિન છે એની સંજ્ઞા છે HB. હવે આની અંદર કેટલી શૃંખલા હોય? તો કે ચાર શૃંખલા આવેલી હોય. હિમોગ્લોબિનની અંદર કેટલી શૃંખલા આવેલી હોય? તો કે ચાર. હવે એ જે ચાર શૃંખલા છે ને એમાંથી બે શૃંખલા છે એને કહેવાય આલ્ફા શૃંખલા, અને બે છે એને કહેવામાં આવે છે બીટા શૃંખલા. અને આ જે આલ્ફા અને બીટા છે ને એ આ ટાઈપનું બંધારણ બનાવે છે, આ ટાઈપનું, બરોબર. આની અંદર જુઓ તમે અલગ અલગ ઘણી બધી શૃંખલાઓ વીંટાઈ ગયેલી છે. તો ઇન શોર્ટ શું કહેવા માગે છે કે પ્રાથમિક સંરચના એટલે શું થાય? તો કે પહેલો એમિનો એસિડ કયો છે, બીજો કયો છે, ત્રીજો કયો છે, એ જાણવા માટેની રચના છે ને કે પ્રાથમિક. દ્વિતીયક એટલે કુંતલાકાર બંધારણ. તૃતીયક સંરચના એટલે કે એકની એક જે પોલીપેપ્ટાઇડ છે એ પોતાને પોતા વીંટળાય, અને એક કરતાં વધારે પ્રકાર હોય તો એને કહેવાય ચતુર્થક બંધારણ. તો આ થઈ આ પ્રકારની રચના. ત્યાર પછી નેક્સ્ટ આવશે, ટોપિકનું નામ છે પોલીમરમાં મોનોમરને
જોડતા બંધના પ્રકાર. પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકાર. હવે આ ટોપિક છે ને, એની અંદર આપણને એ ખબર છે કે પોલિમર એટલે શું, તો કે એક કરતાં વધારે મોનોમર ભેગા થાય એને કહેવાય પોલિમર. હવે મોનોમર એટલે શું થશે, તો એક સામાન્ય એક અણુ કે જે જડાઈને પોલિમર બને છે, તેમાં સૌથી પહેલાં પોલિમરના આપણે એક્ઝામ્પલ લખીએ કે પોલિમર એટલે શું થાય. તો પોલિમરના અત્યાર સુધીમાં આપણે કેટલા એક્ઝામ્પલ ભણ્યા, તો અત્યારે લેટેસ્ટની અંદર હમણાં જ ભણ્યા એ ભણ્યા પ્રોટીન, ત્યાર પછી આગળ ભણ્યા એ ભણ્યા પોલિસેકેરાઇડ, અને હજી એક આગળ ભણ્યા હતા એ હતું ન્યુક્લિક એસિડ. બરાબર, હવે એમાં સૌથી પહેલાં છે ને આપણે પ્રોટીન વિશે જોઈએ. હવે પ્રોટીનની અંદર શું હોય, તો કે એમિનો એસિડ હોય, એટલે ઘણા બધા એમિનો એસિડ જોડે. બરાબર, આ છે ને એક પ્રોટીન છે. હવે આ એમિનો એસિડ ક્યાં બંધથી જોડાય, તો આપણને એ પણ ખબર છે કે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય. ક્યાં બંધથી જોડાયેલા હોય, તો કે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય. એટલે પ્રોટીનની અંદર એમિનો એસિડ જોડાયેલા હોય અને એ પણ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય. હવે પેપ્ટાઇડ બંધ કઈ રીતે જોડાય, તો સૌથી પહેલાં છે ને આપણે થોડાક એમિનો એસિડની રચના આપણે જોઈ લઈએ કે આની અંદર એક કાર્બન હોય છે, ત્યાર પછી અહીંયા કાર્બોક્સિલિક સમૂહ હોય છે C OH, અહીંયા આવશે NH2, અહીંયા આવશે H અને અહીંયા આવશે R1, એટલે કોઈ પણ પ્રકારનો અહીંયા હોય. પછી અહીંયા સેમ બીજું સેમ જ આવશે NH2, અહીંયા R2, અહીંયા આવશે C OH અને અહીંયા આવશે H. પછી આ પહેલો એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ છે, તો આ જે બધા એમિનો એસિડ છે ને એમાં એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ અને એન પછીના એમિનો એસિડનો કયો આવશે, એમિનો સમૂહ. એ બે વચ્ચે જે બોન્ડની રચના થઈ ને આવડો આ જે બોન્ડ છે એને કહેવામાં આવે છે પેપ્ટાઇડ બંધ. શું કહેવાય, પેપ્ટાઇડ બંધ. તો પ્રોટીનની રચનાની અંદર બે એમિનો એસિડની વચ્ચે જે બંધ આવેલો હોય એને કહેવાય પેપ્ટાઇડ બંધ. એમાં ખાસ યાદ રાખવું, એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ હોય તો એના પછીનો એમિનો એસિડનો એમિનો સમૂહ હોય. પછી આ બીજાને તમે ધારો તો એનો કાર્બોક્સિલિક સમૂહ હોય, તેની પછી અહીંયા ત્રીજો આવશે તો એમાં એમિનો સમૂહ આવશે. આ પેપ્ટાઇડ બોન્ડ છે એનું નિર્માણ કઈ રીતે થશે, તો કે નિર્જલીકરણની પ્રક્રિયાથી. કઈ પ્રક્રિયાથી થશે, તો કે નિર્જલીકરણની પ્રક્રિયાથી. પાણીનો અણુ દૂર થાય અને આ રીતે થશે. પછી હજી આપણે એક એક્ઝામ્પલ સિમ્પલ લઈ લઈએ, બીજું પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડની અંદર ગ્લુકોઝના અણુઓ હતા અને બે ગ્લુકોઝના અણુઓ વચ્ચે ક્યાં બંધ હતા, તો કે ગ્લાયકોસિડિક બંધ હોય છે. ક્યાં બંધ હોય છે, તો કે ગ્લાયકોસિડિક બંધ. હવે નેક્સ્ટ આવશે ન્યુક્લિક એસિડ. હવે જોજો, આ એક છે ને ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ સમજો. નેક્સ્ટ આવશે ન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિક એસિડની અંદર શું આવશે, તો કે ન્યુક્લિઓટાઇડની શૃંખલા હોય. એટલે પ્રત્યેક ન્યુક્લિઓટાઇડની શૃંખલાની અંદર શું હોય, તો કે આવી રીતે એક પેન્ટોઝ શર્કરા હોય. આવી રીતે એક પેન્ટોઝ શર્કરા હોય. પછી એ જે પેન્ટોઝ શર્કરા છે ને એની સાથે જોડાયેલો હોય નાઇટ્રોજન બેઝ. એટલે ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે અહીંયા એડેનિન છે અને આની અંદર કાર્બનની સંખ્યા પણ અહીંયા લખી નાખું,
કે આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, આ ત્રીજા નંબરનો કાર્બન, આ ચોથા નંબરનો કાર્બન અને એક અહીંયા આવશે પાંચમા નંબરનો કાર્બન. એટલે આ પહેલા નંબરનો કાર્બન છે ને અહીંયા એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે. પહેલા નંબરના કાર્બન સાથે કોણ જોડાયેલું છે? તો કે નાઇટ્રોજન બેઝ. પાંચમા નંબરના કાર્બન છે એની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય. કોણ જોડાયેલું હોય? ફોસ્ફેટ સમૂહ. બરોબર, આ યાદ રાખજો ખાસ. હવે આ જે રચના થઈ ને આટલી, આ બરોબર, એને કહેવામાં આવે છે ન્યુક્લિઓટાઇડ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિઓટાઇડ. હવે આ જે ન્યુક્લિઓટાઇડ છે ને એવી ઘણી બધી ભેગી થાય અને ઘણી બધી ભેગી થાય ને એને આપણે કહીએ છીએ પોલી ન્યુક્લિઓટાઇડ. એટલે અહીંયા છે ને હું બીજી ન્યુક્લિઓટાઇડ ડ્રો કરું છું સેમ ઈચ ટાઈપની. બરોબર, એટલે કુલ કુલ આપણે લગભગ ત્રણ જ જેટલી કરશું. આ પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા, બરોબર. પછી અહીંયા આવશે નાઇટ્રોજન બેઝ, એડેનિન છે તો અહીંયા આપણે લખી નાખીએ ગ્વાનિન. પછી અહીંયા પાછું આપણે લખી નાખીએ એડેનિન પહેલા કાર્બન સાથે. પછી અહીંયા આવશે પાંચમો કાર્બન છે તો અહીંયા ફોસ્ફેટ સમૂહ આવશે. અહીંયા પાંચમો કાર્બન છે તો ફોસ્ફેટ સમૂહ આવશે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે ન્યુક્લિક એસિડ છે ને એમાં એક ન્યુક્લિઓટાઇડ, સમજો, એક ન્યુક્લિઓટાઇડ બીજી ન્યુક્લિઓટાઇડ, બીજી ન્યુક્લિઓટાઇડ વડે, સોરી, બીજી ન્યુક્લિઓટાઇડ સાથે જોડાયેલી હોય, સાથે જોડાયેલ હોય. હવે આ પહેલી ન્યુક્લિઓટાઇડ છે, આ બીજી છે અને આ ત્રીજી છે. તો આ પેલી રહી ને એની અને બીજી વચ્ચે, એટલે પેલીનો ત્રીજા નંબરનો કાર્બન અને ફોસ્ફેટ, અહીંયા ત્રીજા નંબરનો કાર્બન અને ફોસ્ફેટ. એટલે હવે આ જોડાયેલી છે ને, આ કઈ રીતે જોડાયેલી છે? તો કે પ્રથમ ન્યુક્લિઓટાઇડના ત્રીજા નંબરના કાર્બન અને તે પછીની ન્યુક્લિઓટાઇડના પાંચમા નંબરના કાર્બન ના ફોસ્ફેટ સમૂહ વચ્ચે, સમૂહ વચ્ચે એક બંધ આવેલો હોય જેને કહેવામાં આવે છે એસ્ટર બંધ. શું કહેવામાં આવે છે? એસ્ટર બંધ. એટલે જો અહીંયા જે છે ને આ ત્રીજા નંબરનો કાર્બન થયો, પછી અહીંયા પાંચમા નંબરનો કાર્બન અને એની સાથે ફોસ્ફેટ સમૂહ, અહીંયા ત્યાં આ ધારો કે અહીં પાંચમા નંબરનો અહીં ફોસ્ફેટ સમૂહ આવી જાય. બરોબર, હવે આ જે ફોસ્ફેટ સમૂહ છે, જસ્ટ અ મિનિટ, હવે અહીંયા જે ફોસ્ફેટ સમૂહ છે આ જે બોન્ડ રહ્યો ને આટલો, આ એને કહેવાય એસ્ટર બંધ. શું કહેવામાં આવે છે? એસ્ટર. પણ એસ્ટર બંધ જો આ ફોસ્ફેટ છે ને, આ ફોસ્ફેટ તો એની આ બાજુ છે અને આ બાજુ છે, એટલે આ ફોસ્ફેટ અને એની બંને બાજુ એસ્ટર બંધ છે ને, એટલે આને કહેવામાં આવે છે ફોસ્ફો ડાયએસ્ટર બંધ. એટલે ધારો કે અહીંયા ફોસ્ફેટ છે, આ ફોસ્ફેટ છે, બરોબર, તો આ બાજુ એસ્ટર બોન્ડ છે ને આ બાજુ છે, બે બાજુ, એટલે એને કહેવાય ફોસ્ફો ડાયએસ્ટર બોન્ડ. હવે અહીંયા પાછી સેમ ન્યુક્લિઓટાઇડ બીજી ડ્રો કરું છું. આ એક, આ બીજી, અને અહીંયા આવશે ત્રીજી. તો હવે આને તમે જો આવી રીતે ફેરવો ને તો, જસ્ટ અ મિનિટ,
તો અહીંયા જો આ પહેલા નંબરનો કાર્બન આવે તો અહીંયા એક નાઇટ્રોજન બેઝ આવે, અહીંયા અહીં એક નાઇટ્રોજન બેઝ આવે અને અહીંયા અહીં એક નાઇટ્રોજન બેઝ આવે, બરાબર. પછી આ પહેલો બીજો ત્રીજો ચોથો અને અહીંયા પાંચમો, એટલે અહીંયા એક ફોસ્ફેટ સમૂહ આવે, એ પાછું ત્રીજા એર જોડાયેલું હોય. પછી અહીંયા એક ફોસ્ફેટ સમૂહ, અહીંયા ત્રીજા એર જોડાયેલું હોય. તો અહીં એડેનિન હોય તો એની સામે થાઇમિન, ગ્વાનિન હોય તો એની સામે સાઇટોસિન, એડેનિન હોય તો એની સામે થાઇમિન. હવે અહીંયા આ એડેનિન છે ને, એની વચ્ચે એડેનિન અને થાઇમિન એની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ આવેલા હોય, અને આ જે હાઇડ્રોજન છે ને એ બે બંધ આવેલા હોય, બે હાઇડ્રોજન બંધ હોય. પછી થાઇમિન, સાઇટોસિન, સોરી ગ્વાનિન અને સાઇટોસિન એની વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ આવેલા હોય, તો કે ત્રણ. પછી આ એડેનિન અને થાઇમિન છે તો એની વચ્ચે કેટલા આવેલા હોય, તો કે બે. તો આ રીતે છે ને આખું આ ડીએનએ બને. હવે આ જે રચના રહે ને, આ તમે ભેણા આવડ્યા, એ કઈ રીતે બને? તો આપણે એમ કહીએ ને, આ રીતે ડીએનએ આપણે આમ ડ્રો કરીએ છીએ આમ, તો એમાંથી તમે ખાલી આટલું લઈ લો ને, આટલું બરાબર. તો એ આ છેદ છે ને એ આ છે, બરાબર. એટલે એક વસ્તુ કન્ફર્મ કે એડેનિન અને થાઇમિન વચ્ચે બે હાઇડ્રોજન બંધ આવેલા હોય, ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ આવેલા હોય છે, બરાબર. હવે આની અંદર જે ડીએનએ છે ને, એની અંદર આ જે કુંતલ છે એની વચ્ચે આ રીતે હાઇડ્રોજન બેઝ આવેલા હોય, આવી રીતે આખે આખું આ ફોસ્ફેટ સમૂહ ને એ બધું ગોઠવાયેલું હોય. હવે આ જે શૃંખલા છે ને, એનો મેઇન આધાર આ શેનો બનેલો હોય, તો કે આ જે શૃંખલા છે એનો મેઇન આધાર શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય. શેનો બનેલો હોય? શર્કરા અને ફોસ્ફેટ. બીજું કે કોઈ પણ શૃંખલાની અંદર એક કુંતલમાં દસ બેઝ પેર આવેલી હોય. બેઝ પેર એટલે શું થાય? તો એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સામે સાઇટોસિન, સાઇટોસિન સામે ગ્વાનિન. તો આ જે એક રહ્યો ને એવી કેટલી આવેલી હોય? તો કે દસ, બરાબર. તો જો આવી રીતે અહીંયા આ એક બેઝ પેર છે, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી. હવે ડીએનએનું એક કુંતલ છે ને એ 34 એંગસ્ટ્રોમ જેટલી લંબાઈ ધરાવે. આ કેટલી છે? એક કુંતલની લંબાઈ. તો બે જોડી વચ્ચે 3.4 એંગસ્ટ્રોમનું અંતર હોય. હવે સમજાવો જો, હવે આ જે ડીએનએ છે ને આવડું, આ એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. હવે આ 34 એંગસ્ટ્રોમની અંદર કેટલી બેઝ પેર આવે છે? તો કે 10 બેઝ પેર આવે છે. તો આ બે બેઝ પેર વચ્ચેનું અંતર, એટલે જો આ બે વચ્ચેનું જે અંતર છે, આ બે વચ્ચેનું અંતર છે એ 3.4 એંગસ્ટ્રોમ છે. કેટલું છે? તો કે 3.4 એંગસ્ટ્રોમ. અને આ જે એંગસ્ટ્રોમ છે એ આપણે જે મોડલથી ભેણા, મતલબ કે આ જે મોડલ છે ને, આ મોડલ છે કુંતલાકાર મોડલ. અને આ જે કુંતલાકાર મોડલ છે એના શોધ કરનાર વૈજ્ઞાનિક હતા વોટસન અને ક્રિક. અને આ ડીએનએ છે એને કહેવાય બી ડીએનએ, બી ફોર બેક્ટેરિયા, બરાબર. એટલે બી ડીએનએ, બી ફોર આવશે બેક્ટેરિયા. એટલે એણે સૌથી પહેલાં બેક્ટેરિયામાંથી ડીએનએ આઇસોલેટ કર્યું હતું અને પછી આ રીતે એણે એક્સપ્લેન કર્યું. હવે આ કદાચ તમને થોડા ઘણા અંશે આ ટફ પડે, આ આખું જે સ્ટ્રક્ચર છે. તો એ સ્ટ્રક્ચર તમારે ધોરણ 12 સાયન્સની અંદર આવવાનું છે. તો અત્યારે ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે ન્યુક્લિઓટાઇડની અંદર મુખ્યત્વે આ શર્કરા છે, એ શર્કરાનો એક ત્રીજો કાર્બન
અને ફોસ્ફેટ સમૂહ કે જે બીજીના પાંચમા કાર્બન સાથે જોડાયેલો હોય એની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ. પછી આ જે પેલી ન્યુક્લિઓટાઇડ છે શૃંખલા અને આ બીજી પોલી ન્યુક્લિઓટાઇડની શૃંખલા છે, એ બે એકબીજા વડે આ હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. એડેનિન અને થાઇમિન વચ્ચે બે હાઇડ્રોજન બંધ આવેલા હોય, ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો ટોપિક ભણશું, શરીરની ચયાપચયિક અવસ્થા એટલે કે ગતિક અવસ્થા અને ચયાપચયની સંકલ્પના. આજના દિવસમાં અહીં સુધી રાખીએ. બીજું કે ડેઇલી હું જે આ ટેબની અંદર વર્ક કરું છું એની PDF ફાઇલ તમારે જોતી હોય તો ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર છે, તમારું નામ લખી અને મને PDF સેન્ડ કરવા માટે કહેજો, તો હું તમને વોટ્સએપની અંદર ડેઇલી અત્યાર સુધીના જેટલા લેક્ચર લેવાના આ બધી PDF મારી પાસે છે, તમારે યાદ રાખવા માટે જરૂર હોય તો મને કહેજો. તો આજના દિવસમાં અહીં સુધી રાખશું, ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલને પહોંચાડો, વધુને વધુ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.